નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરાતી ચેનલ. તો આજે આપણે વાત કરીશું નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એટલે કે નબાર્ડ. આ એક એગ્રીકલ્ચરને લોન આપતી એક બેંક છે જે ગુજરાત ભારત ગવર્મેન્ટના હસ્તકે આવે છે. તો આમાં વેકેન્સી આવેલી છે તો એના વિશે આપણે જાણીશું. તો કેટલી વેકેન્સી છે અને આપણા ગુજરાતમાં કેટલી વેકેન્સી છે તો એ બધી જ ડિટેલ આપણે મેળવીશું. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, તો આમાં વેકેન્સી આપેલી છે જેની આપણે ડિટેલ મેળવીશું, જેની રજિસ્ટ્રેશન 14 સપ્ટેમ્બર, એટલે કે આજે હું વિડીયો બનાવું છું તો આજથી નબાર્ડ વેબસાઇટમાં ચાલુ થઈ ગયું છે રજિસ્ટ્રેશન. તમે અહીંયા જોઈ શકો છો કે નબાર્ડમાં નીચે લિંક આપેલી છે, રજિસ્ટર લિંક. આ વેબસાઇટ પરથી આ લિંક ઓપન કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થઈ જશે. હવે આપણે જોઈએ વેકેન્સી કેટલી છે. તો આમાં ટોટલ આપણા ગુજરાતમાં 4 વેકેન્સી છે અને એમાં જનરલ માટે 2 વેકેન્સી છે એન્ડ 2 વેકેન્સી ઓબીસી માટે છે. એમ કરીને ટોટલ તમને 82 વેકેન્સી છે, જેમાં તમે પ્રાયોરિટી આપી હશે એ પ્રમાણે તમને સ્ટેટમાં જોબ મળશે આફ્ટર ધ ક્વોલિફિકેશન ઓફ 2 એક્ઝામ. તો આમાં કઈ કઈ 2 એક્ઝામ છે, પહેલાં તો આપણે જોઈએ કે આમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગે છે. તો આમાં બેઝિકલી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ, ધેન તમે ભરી શકો છો આ ફોર્મ. આ ફોર્મ ભરવાની જે ફીસ છે એ એસસી એસટી પીડબ્લ્યુડી એક્સ સર્વિસમેન એના માટે નથી, બાકી બધા માટે 400 રૂપિયા ફી છે. તો હવે આપણે સિલેબસને એવું જોઈએ કે આમાં સિલેબસ છે શું. ઇફ યુ એની ક્વેરી ધેન કોમેન્ટ કરો, હું આન્સર જરૂર આપીશ. અને આમાં જે મિત્રો છે એ 18 થી લઈને 35 વર્ષની ઉંમરવાળા જ ફોર્મ ભરી શકે છે, અહીંયા લખેલું છે. અને અહીંયા કેટેગરી પ્રમાણે રિલેક્સેશન આપેલું છે. હવે આપણે જોઈએ તો આ રીતના સીજીપીએ હોવું જોઈએ, તમારે 10 પોઈન્ટમાંથી મેળવેલું 5.25ની ઉપર હોવા જોઈએ એન્ડ 45%, 60%ની ઉપર હોવા જોઈએ. હવે આપણે આમાં એક્ઝામ કઈ રીતે હશે, ઓનલાઈન બેઝિસ એક્ઝામ હશે. એક્ઝામ સેન્ટર ક્યાં હશે એ જોઈએ. ટોટલ 82 વેકેન્સી છે, ઇટ ઇઝ હ્યુઝ વેકેન્સી. તમારો નંબર આવી શકે પ્રિપેરેશન સારી હોય તો. હવે ગુજરાતમાં જોઈએ તો આમાં એક્ઝામ સેન્ટર આપણા ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, એટલે કે આ તમે જોઈ રહ્યા છો મેજર સિટી છે જ્યાં સીબીટી એક્ઝામ કન્ડક્ટ થાય છે. તો એ પ્રમાણે ગુજરાતમાં એટલી જગ્યા છે, તમે પહોંચ કરીને જોઈ શકો છો. હવે આપણે જોઈએ તો એમાં સિલેબસ શું હશે, તો એમાં પ્રિલિમ એક્ઝામ લેવાશે, એમાં ક્વોલિફાય થાય પછી મેઇન એક્ઝામ હશે, જે બંને ઓનલાઈન બેઝિસ હશે. અને ઓનલાઈન બેઝિસ મેઇન એક્ઝામ આપ્યા પછી તમારું મેરિટ બહાર પડશે, એ મેરિટ પ્રમાણે તમને લેવામાં આવશે. તેમાં ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, ટેસ્ટ ઓફ ન્યુમેરિકલ એબિલિટી, ટેસ્ટ ઓફ રિઝનિંગ. તો આ પ્રમાણે ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ 40 ક્વેશ્ચન હશે, 40 માર્ક્સ હશે. ન્યુમેરિકલ એબિલિટી 30 ક્વેશ્ચન 30 માર્ક્સ, રિઝનિંગના હશે 30 ક્વેશ્ચન 30 માર્ક્સ. આ બેઝિકલી ઇઝી એક્ઝામ હોય છે. કમ્પોઝાઇટ ટાઈમ 60 મિનિટ તમને આપવામાં આવશે, 100 ક્વેશ્ચન હશે. ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ. એન્ડ બીજી મેઇન એક્ઝામની વાત કરીએ, એમાં પાસ થયા પછી ટેસ્ટ ઓફ રિઝનિંગ 30 ગુણ હશે, 30 ક્વેશ્ચન હશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 ગુણ હશે, 30 ક્વેશ્ચન હશે. જનરલ અવારનેસ જે 50 માર્ક્સનું હોય છે, 50 ક્વેશ્ચન હશે. તો એમાં વિથ સ્પેશિયલ રેફરન્સ એગ્રીકલ્ચર, રૂરલ ડેવલપમેન્ટ એન્ડ બેન્કિંગ તમને આપી દીધા છે ટોપિક. તો એ પ્રમાણે તમારે 2 વર્ષનું કરંટ અફેર કરીને જવાનું છે. તો તમે 50માંથી ઘણા કવર કરી શકશો. કોમ્પ્યુટર નોલેજ 40 ગુણનું, તો આમાં 40માંથી પણ ઘણા લાવી શકો, કેમ કે કોમ્પ્યુટર ગુજરાતીની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ હોય છે, સો તમારું ક્લિયર હશે મે બી. ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, તો આમાં ઇઝી જે નિબંધ લખવાનું હશે, રાઇટિંગ રિપોર્ટ, લેટર રાઇટિંગ, તો આવું હશે જે 50 ગુણનું હશે. એમ કરી ટોટલ 200 માર્ક્સનું હશે, તમને 90 મિનિટ આપવામાં આવશે. એન્ડ ઓબ્જેક્ટિવ ટેસ્ટ એન્ડ 30 મિનિટ ફોર ડિસ્ક્રિપ્શિવ, એટલે કે આ લખવાની ટેસ્ટની 30 મિનિટ અલગ. એમ કરીને 120 મિનિટમાં 200 માર્ક્સનું તમારે કવર કરવાનું છે. તો આ બંને છે જે ગ્રેજ્યુએશન પરની છે. એન્ડ ધેન નીચે આપેલી છે એ તમે પહોંચ કરીને જોઈ લેજો, એમાં હિન્દી સ્પેશિયલ માગે છે કોર્સ. સો એનું તમે જોઈ શકો છો જો તમે હિન્દી લેંગ્વેજમાં કંઈ કર્યું હોય તો. તો આ બેઝિકલી એક ઇન્ફોર્મેશન છે. એમાં ગુજરાતમાં 4 વેકેન્સી છે, ટોટલ 82 વેકેન્સી છે. આ હ્યુઝ વેકેન્સી કહેવાય, આમાં ફોર્મ ભરાય જો તમને ઇન્ટરેસ્ટ હોય તો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને આવા અવનવા વેકેન્સીના વિડીયો જોવા માટે. થેન્ક યુ વેરી મચ. તો આ એક સેન્ટર છે, હજી એકવાર જોઈ લેજો પહોંચ કરીને. એન્ડ તમારા ઘરની નજીક હોય તો અવશ્ય ફોર્મ ભરો એન્ડ રજિસ્ટ્રેશન લિંક
અહીંયા આપેલી છે. નબાર્ડમાં જઈને તમે આ વેબસાઇટ, આ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાયરેક્ટ ઓપન કરી શકો. થેન્ક યુ વેરી મચ.